કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો ઓક્ટોબર મહિનાની અંદર જે લેવાની છે એકમ કસોટી ચાર જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે તો તમે ચેનલ ઉપર નવા હો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાઇકનને પણ ઓન કરો જેથી કરી હરમેશ તમે મારી સાથે જોડાયેલા રહો તો ચાલો આપણે વિભાગ એ જોઈએ વિભાગ એની અંદર છે કે માગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર આપો દરેકનું એક ગુણ છે જેની અંદર પહેલો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો તો એની અંદર પહેલો વિકલ્પ છે કે ડૉક્ટર સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કયો છે તો એનો જવાબ આવે છે બંધારણીય ઈલાજાનો હક કે જેને ડૉક્ટર સાહેબે બંધારણનો આત્મા કહ્યો છે આગળ છે પ્રશ્ન નંબર બે મને ઓળખો હું કોણ છું તો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ તો આ વિધાન કોનું છે આવા સૂત્ર કોનું છે તો લોકમાન્ય તિલકે કહ્યું હતું પછી પ્રશ્ન ત્રીજો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો એની અંદર છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં ખાલી જગ્યા મુ છે તો વિશ્વની અંદર કયું છે સાતમું છે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં સાતમા ક્રમે આવે છે પછી પ્રશ્ન ચાર છે કે હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપ્રમુખ હોય છે સાચું છે કે ખોટું વિધાન તો આ વિધાન સાચું છે કારણ કે રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે તો ઉપરાષ્ટ્રપતિ હોય છે પ્રશ્ન પાંચમો છે સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે તો સંદ સંસદમાં અંદાજપત્ર નાણાં મંત્રી રજૂ કરે છે વિભાગ બી છે બે ગુણના પ્રશ્નો છે એની અંદર પ્રશ્ન નંબર છ છે કે રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો છે તો કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી હતી અને તેના પર મુકદમો ચલાવ્યા સિવાય તેને દિવસો સુધી જેલમાં પૂરી શકાતો હતો જેથી ગાંધીજીએ જે રોલેક કેકટાયો એને કાળા કાયદા સમાન સરખાવ્યું હતું પ્રશ્ન નંબર સાતમો છે કે મૂળભૂત હકો શા માટે જરૂરી છે તો કે વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ થાય એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે અને તે સામાન્ય રીતે માનવનો હક છે માટે મૂળભૂત હકવું ખૂબ જ જરૂરી છે એટલે કે દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવે છે વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થવાની સાથે જ તેને કેટલાક પાયાના હકો હકદાર બને છે માનવ હકો કહેવામાં આવે છે હવે પ્રશ્ન આઠ છે કારણ આપો તો કે રાજ્યસભા કાયમી ગૃહ છે તો કે આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી દર બે વર્ષના અંતે રાજ્યની કુલ સંખ્યાના એક તૃત્યાંશ ભાગના લોકો નિવૃત્ત થાય છે એટલે કે રાજ્યસભાની જે કુલ સભ્ય સંખ્યા છે બસો પચાસ એના કુલ બે એક તૃત્યાંશ સભ્યો નિવૃત્ત થાય છે અને નવાજ જ જેટલા સભ્યોની ચૂંટણી થાય છે આથી રાજ્યસભા એ કાયમી ગૃહ છે બીજું કારણ છે મા ભિયોગની કાર્યવાહી શું છે તો કે રાષ્ટ્રપતિને હોદા પરથી દૂર કરવા માટે સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણ ભંગનું તોહમતનામું રજૂ કરે તો જ રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરી શકાય છે તે માટે સંસદના કોઈપણ એક ગૃહની બે તૃતીયાંશ બહુમતીથી લેખિતમાં રજૂઆત કરવાનું અને બીજા ગૃહે અદાલતથી તપાસ કરવાની હોય છે આમ તેમના પર બે તૃતીયાંશ બહુમતીથી આરોપ પુરવાર થાય તો તેમને પદ પરથી રદ કરી શકાય છે તેને મહાભિયોગની કાર્યવાહી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર નવ છે મુદ્દાવરણીય પ્લેટો કેટલી છે અને દરેકના નામ આપો તો મુદ્દાવરણીય પ્લેટો સાત છે કઈ કઈ સાંત છે તો કે પેસિફિક પ્લેટ ઉત્તર અમેરિકન પ્લેટ દક્ષિણ અમેરિકન પ્લેટ યુરોપિયન પ્લેટ આફ્રિકન પ્લેટ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ પછી છે એન્ટાર્કટિકા પ્લેટ હવે આગળ છે પ્રશ્ન ભારતની જમીન સીમા કયા કયા દેશો સાથે જોડાયેલી છે તો ભારતની જમીન સીમા છે એ ભારતના પાડોશી દેશો એની અંદર તમે જુઓ તો શ્રીલંકા જે છે એ શ્રીલંકાને તમારે બાદ કરી દેવાનો છે આના સિવાયના જે પાડોશી દેશો છે એ તમામે તમામ ભારતની જમીન સીમા સાથે જોડાયેલા છે આગળ છે વિભાગ વિભાગસિંહ કે દરેકના ત્રણ ગુણ છે માગ્યા મુજબ ઉત્તર આપો એની અંદર પહેલો પ્રશ્ન તમે જુઓ કે નીચે આપેલા વિદેશી ક્રાંતિકારીઓ વિશે માહિતી આપો એની અંદર પહેલું છે લાલા હરદયાલ તો કે ઈસવીસન ઓગણીસોને સાતમાં અમેરિકાના સોરી લા લાલા હળદયાર ઈસવીસન ઓગણીસોને સાતમાં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થાપી હતી જેનું પાછળથી લાલા હરદયાળએ ગદર પાર્ટી નામ આપ્યું અને ચાર ભાષામાં ગદર સાપ્તાહિક શરૂ કર્યું હતું આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરતાર સિંહ પણ જોડાયા હતા જર્મનીમાં ચંપકક્રમણ રમણ પિલાઈએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી હતી ઈરાકનું તેનું વડુ મથક બનાવ્યું હતું અને તેઓથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી હતી પછી જે મેડમ કામા તો ઈસવીસન ઓગણીસોને સાતમાં જર્મનીના સ્ટોર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ વખત મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો હવે આગળ છે મદનલાલ ઢીંગરા તો કે વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો હતો ઇંગ્લેન્ડથી સૂપી રીતે રસોઈના બિસ્તરમાં પિસ્તોલો એટલે કે શસ્ત્રો ભારત મોકલતા હતા અને ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ઢીંગરાએ હત્યા કરી હતી આના અથવામાં પ્રશ્ન છે કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ વિશે ટુકડો જ લખો તો કે પંજાબમાં અમૃતસરમાંથી નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કીચલુની ધરપકડ કરવામાં આવી તેના વિરુદ્ધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન થયું લશ્કરના સૈનિકોને લઈને જનરલ ડાયોનીએ જે ડાયર હતો ત્યાં પહોંચી ગયો અને કશી જ પૂર્વ ચેતવણી આપ્યા વગર મશીન ગનમાંથી ગોળીઓનો વરસાદ નિર્દોષ લોકો ઉપર વરસાવ્યો બાગની ચારે બાજુ ઊંચી દિવાલો હતી વચ્ચે અવાવરું કૂવો તો અને બહાર નીકળવાનો સોંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબદ્ધ ગો લોકોને ગોળીબારનો ભોગ બન્યા સરકારી અહેવાલ મુજબ ત્રણસો ને લોકો માર્યા ગયા અને બે હજાર ઘવે આવ્યા જ્યારે કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિની અંદર એક હજાર જેટલા લોકો માર્યા ગયા હતા બીજી તરફ ડાયર જ્યારે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું બે હજાર પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું આથી હિન્દની પ્રજાને જબરદસ્ત આઘાત લાગ્યો હતો આ અમાનવીય હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પરની જે રહી સહી હતી એ પણ ડગી ગઈ હતી આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો અસહકારના ભાવિ આંદોલનના ભૂમિકા પણ આ જલિયાવાલા બાંગણા હત્યાકાંડે પૂરી પાડી હતી હવે આગળ બારમો પ્રશ્ન છે કે ભારતના નાગરિકોને કોઈ પણ છ મૂળભૂત ફરજો જણાવો તો કે કાયદાઓનું પાલન કરવું જાહેર મિલકતોનું રક્ષણ કરવું સ્ત્રીઓને હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો બાળકોને સારું મફત ફરજીયાત શિક્ષણ આપવા તેમના માતા પિતાની ફરજ છે એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું કરવેરાઓ પ્રમાણિક ભરી દેવા હિંસાનું આચરણ ન કરવું આવશ્યક મુજબ દેશના રક્ષણ સાથે જોડાવવું વૃક્ષો પ્રત્યે દયા રાખવી જંગલો નદીઓ વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું કોઈ પણ છ લખી દેવાની હવે ડી છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એની અંદર જે ભારતના રાષ્ટ્રપતિની લાયકાત અને સત્તાઓ જણાવો સૌ પ્રથમ આપણે રાષ્ટ્રપતિની લાયકાત જોઈએ તો કે રાષ્ટ્રપતિનો ઉમેદવાર ભારતીય નાગરિક હોવા ઉપરાંત પાંત્રીસ વર્ષ કે તેથી વધારે વયનો હોવો જોઈએ સવેતન નોકરી કે નફાકારક હોદ્દા કે પગારદાર એટલે કે કર્મચારી હોવો જોઈએ નહીં તેમજ સંસદના કે રાજ્યોની ધારાસભામાં કોઈ પણ ગૃહનો સભ્ય રહી શકતો નથી રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાર મંડળોના મતદાન દ્વારા પરોક્ષ રીતે ચૂંટણી થાય છે રાષ્ટ્રપતિ પાંચ વર્ષની મુદત માટે ચૂંટાય છે અને તેઓ બીજી મુદત માટે ચૂંટણીમાં ઊભા રહી શકે છે રાષ્ટ્રપતિ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની સામે કોઈ પણ ફોજદારી મુકદમો ચલાવી શકાતો નથી અને તેમની ધરપકડ કરી શકાતી નથી હવે એમની સત્તાઓ જોઈએ તો ધારાકીય સત્તાઓ એમની કહી કઈ છે તો કે સામાન્ય ચૂંટણીઓ પછી સંસદના બંને ગૃહોને ઉદઘાટન કરે છે અને દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે સભા સમક્ષ પ્રવચન કરે છે અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ જ લોકસભામાં દાખલ થઈ શકે છે સંસદની બેઠક બંધ હોય ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે તે સાહિત્ય કલા વિજ્ઞાન વગેરે ક્ષેત્રોની બાર નાણાં નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણૂક કરી શકે છે કોઈ ખરડા પર સંસદના બંને ગૃહો વચ્ચે મતભેદ પડે ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે હવે વહીવટીય સત્તાઓ જોઈએ તો તે નાણાંપંચ જાહેર સેવા આયોગ વગેરેના અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક કરે છે રાષ્ટ્રપ્રમુખ ત્રણેય સંરક્ષણના દળોના વડા હોય છે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે તે વિદેશમાં ભારતના રાજદૂતોની નિમણૂક કરે છે અને વિદેશી રાજદૂતોને માન્યતા આપે છે લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને તે વડાપ્રધાન તરીકે નિમે છે અને કારોબારીના બધા જ કાર્યો રાષ્ટ્રપ્રમુખના નામે કરવામાં આવે છે અને અથવામાં પ્રશ્ન છે લોકસભાના સ્પીકર એટલે કે અધ્યક્ષ વિશે ટૂંકનો જ લખો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આની પીડીએફની ફાઇલ ટૂંક સમયની અંદર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે જય હિન્દ જય ભારત